আমি যেতে মারা গেছি থোড়ো আর আপনি মারো পরিচয় পুছো হাজি পরিচয় তো নানি উমর থি અમદાવાદમાં જન્મેલો ગુજરાત ભારતની અંદર જૈન ધર્મમાં મારો જન્મ થયેલો બરાબર અને મા બાપનું નાની ઉંમરથી સંસ્કાર ધાર્મિક બરાબર 8 વર્ષની ઉંમરથી દીક્ષા લેવાનો ભાવ જૈન ધર્મમાં જીવનમાં 15 વર્ષની ઉંમર સુધીમાં ભારત વર્ષના જે મુખ્ય મુખ્ય ધર્મો છે એના મુખ્ય મુખ્ય પુસ્તકો દાખલા તરીકે જૈનોનું આગમ વેદાંત વૈષ્ણવોની ગીતા મહાભારત અને રામાયણ શ્રીમદ રાજચંદ્રના પુસ્તક કાનજી સ્વામીનું જે સમયસાર છે કુંકુંદાચાર્યનું ત્યાર પછી બ્રહ્માકુમારી એનો અભ્યાસ ત્યાર પછી આપણા પુરાણ અને બાઇબલનો અભ્યાસ અને ઇસ્કોન આ બધા ધર્મો જે છે એના જે પાયાના ગ્રંથો જે મૂળ પુરુષોએ લખેલા દાખલા તરીકે ઇસ્કોનમાં શિલ પ્રભુપાદ એટલે જે મૂળ પુરુષોએ જે ગ્રંથો લખ્યા તેમ છતાં પણ બીજા મહાન પુરુષો જેમ કે મહાત્મા ગાંધી સોક્રેટિસ આવા જે મહાન પુરુષો થઈ ગયા અબ્રાહમ લિંકન જેનું જીવનમાં કંઈક ગ્રેટનેસ હતી જેના સમાજને કંઈક આપ્યું હતું એવા મહાન પુરુષોના સ્વામી વિવેકાનંદ આપણા આવા બધા મહાન પુરુષોના જીવન ચરિત્રો વાંચવાનું નાની ઉંમરથી એક શોખ અમદાવાદ શહેરમાં રહું અમારે મોટી મોટી લાઇબ્રેરીઓ બધી અમદાવાદ શહેરમાં છે ગુજરાત વિદ્યાપીઠ કહો એમ જે લાઇબ્રેરી કહો તે સિવાય પણ ઘણી બધી કોલેજીસની અને એરિયા વાઇઝ લાઇબ્રેરી આજે પણ અમદાવાદમાં ઉપલબ્ધ છે એટલે અભ્યાસ કરવાનો મને નાની ઉંમરથી શોખ ધાર્મિક અભ્યાસ કરવાનો બીજો કોઈ અભ્યાસમાં મને શોખ નહીં કોઈ સ્ટોરી બોરી વાંચવામાં મને શોખ નહીં અને આ રીતે ધીમે ધીમે મારો અભ્યાસ વધતો ગયો પછી આ જગતનું રહસ્ય જાણવાનો મને ઇન્ટરેસ્ટ આવ્યો કે જગતનું રહસ્ય શું છે નોર્મલ ટોક નહીં જે શાસ્ત્રોમાં લખે છે તે નહીં મારે રહસ્ય જાણવું છે જે આમ જનતા ના જાણતી હોય તે જે બધા જે શાસ્ત્રોમાં લખ્યું છે એ તો બધા જાણે છે રામાયણની વાત કરીશ તો બધાને ખબર છે ગીતાની વાત કરીશ તો બધાને ખબર છે મહાભારતની વાત કરીશ તો બધાને ખબર છે મહાવીરની વાત કરીશ તો જૈનોને ખબર છે એટલે એવું નથી જાણવું મારે એ મારી પાસે છે મારે એવું જાણવું છે કે યુનિક હોય અને એપ્લિકેબલ ફોર ઓલ હોય કેવું હોય એપ્લિકેબલ ફોર ઓલ હા એવું નહીં કે તમારા માટે જુદું અમના માટે જુદું અમના માટે જુદું બધા માટે જુદું ના હોય એક જ હોય એવી શોધ ખો એટલે પછી 15 વર્ષની ઉંમરે પોતે હું જૈન ધર્મમાં વીર સૈનિક હતો મેં 15 વર્ષની ઉંમર સુધીમાં દુનિયાના મુખ્ય ધર્મોના મૂળ પુરુષોના શાસ્ત્રો વાંચી નાખ્યા અને ત્યાર પછી 15 થી 16 વર્ષ 2 વર્ષ મારા વીર સૈનિક જૈન ધર્મમાં એક સંસારી દેશમાં પણ લેગો ચપ્પો પહેરી સાદગીથી જીવન જીવ્યું અને લોકોને ધર્મનો પ્રચાર કરવો એ વખતે જૈન ધર્મનો બેઝ હતો પ્રચાર કરવો એ બેઝમાં હું નીકળી ગયો હતો બ્રહ્મચર્ય મારી ગળથુથીમાં લઈને આવ્યો છે શું લઈને આવ્યો છે એટલે મારે પાળવાનું નથી ઇટ ઇઝ બટ નેચરલ નેચરલ છે એમ કોઈ મને એમ કે તમે સમજીએ આવા કળિયુગમાં પણ આવા લોકો સાથે પરિચયમાં રહેવાનું દેશ વિદેશમાં જવાનું થાય તો તમે બ્રહ્મચર્ય વાળી શકો છો લોકો મારા માટે તો બટ નેચરલ છે એટલે મારે કંઈ એફર્ટ કરવો પડે છે મને લાઈફમાં લાગ્યું નથી અને કદાચ એનું કારણ એવું હોય કે દાદા ભગવાનના પરિચયમાં હું જ્યારે 17 વર્ષની ઉંમર કેટલા વર્ષે 17 વર્ષ એટલે એજ ઓફ 17 હું કોલેજના પહેલા વર્ષમાં હતો પ્રી અમદાવાદમાં એક તો પ્રી એફઆઈએસ વાય હતું કોલેજના 4 વર્ષ અને સ્કૂલના 11 વર્ષ એટલે 11 વત્તા 4 15 એમ અને દાદાજીનો મને પરિચય પહેલાં પુસ્તક મળ્યું 76માં મને પુસ્તક મળ્યું 77માં દાદા ભગવાનનું પ્રત્યક્ષ પરિચય થયો ગાંધીનગર પથિક આશ્રમમાં પછી 78માં મેં જ્ઞાન લીધું એમની પાસેથી અને જ્યારે મેં દાદા ભગવાનનો પહેલો પરિચય થયો 77માં પથિક આશ્રમ ગાંધીનગર અને તે વખતે પહેલી મુલાકાતમાં દાદા ભગવાને એવું કહ્યું કે મોરના ઈંડા ચિતરવા ના પડે પેઇન થઈ ના રહે આ પહેલું સ્ટેટમેન્ટ બીજું કંઈ નહીં કોઈ વાર્તાલાપ નહીં મને જે ભાઈ રહી ગયા હતા એમને ખાલી પરિચય કરાયો એ વખતે મારી 17 વર્ષની ઉંમર અને એમનો દીકરો પણ મારી સાથે હતો અમે બંને સાથે ગયા એમના મારા મિત્રના ફાધર સાથે અને મારા ફાધરને દાદાએ પૂછ્યું કે આ કોણ છે
તો કે આ મારો દીકરો કુળદીપક છે ના એનો મિત્ર કમલેશ છે અને દાદા નાની ઉંમરથી એની દીક્ષા લેવાનો ભાવ છે એટલે દાદાએ પહેલું જ બોલ્યા કે મોરના ઈંડા ચિત્રવા ના પડે પેઇન્ટ થઈને જ આવે આ પહેલું આટલું એક જ સ્ટેટમેન્ટ બીજું કોઈ વાર્તા નથી પછી એ 78માં મેં ધ્યાન લીધું જૂન 78 રમેશભાઈ પરેખ પાલડી અમદાવાદમાં અને જ્યારે જ્ઞાન લીધું ત્યાર પછી 2-3 મહિના પછી હું મારી લાઈફમાં ફર્સ્ટ ટાઈમ 79માં બોમ્બે ગયો ફર્સ્ટ ટાઈમ મારી લાઈફમાં અને 78માં જ્ઞાન લીધા પછી દાદાજીએ બોમ્બેમાં અમારા સકળ સંગપતિ ખેસ્યભાઈ હતા અત્યારે હાલ નથી એમને કહેલું કે આપણા સંઘની અંદર એટલે જય સચ્ચિદાનંદ સંઘ એની અંદર આચાર્ય કક્ષાનો છોકરો આવે એ આપણા સંઘનું સદભાગ્ય કહેવાય ને આ દાદા ભગવાન સકળ સંઘપતિને કહે છે લાઈક અ પ્રેસિડેન્ટ એમની પોસ્ટ કઈ હતી પ્રેસિડેન્ટ સંઘપતિની સકળ લાખ સમગ્ર સંઘના એ સંઘપતિ જેટલી બ્રાન્ચીસ હોય બધાના હેડ લાઈક અ પ્રેસિડેન્ટ કે આપણા સંઘની અંદર આચાર્ય કક્ષાનો છોકરો આવે એ આપણા સંઘનું સદભાગ્ય કહેવાય ને આ 78માં દાદા ભગવાને બોમ્બેમાં કેશ્યભાઈને કહ્યું આ તમને કહાની કહું છું ખાલી એટલે આવી રીતે ત્યાર પછી જીવનમાં એવા બધા પ્રસંગો આવ્યા કે દાદાને મારે ક્યારેય ક્વેશ્ચન આન્સર નથી થયો દાદા ભગવાન સાથે ફક્ત દાદા એટલું પૂછે તને કેવું ચાલે છે અંદર કેવું ચાલે છે કહું દાદા બધું બરાબર ચાલે છે ખાલી લઈને આવેલો જ્ઞાન અને આજનું જ્ઞાન એ બંને જ્ઞાન અને અજ્ઞાન વચ્ચે સંઘર્ષ થાય છે અંતે જ્ઞાનનો વિજય થાય છે અજ્ઞાન તો એનો જોર કરે જ શરૂઆતમાં અજ્ઞાન એટલે વ્યવહાર સત્ય જ્ઞાન એટલે સનાતન સત્ય એ બધું પછી આપણે સમજાવવામાં આવશે એટલે આ રીતે આવા જીવનમાં મારી શરૂઆતથી યાત્રા એમની નાની ઉંમરથી પછી ગામડે ગામડે અમે ફરતા હતા સત્સંગ માટે શિબિરો કરીએ અનનોન પ્લેસ ઉપર જઈએ ત્યાં વ્હાઇટ લેંગ્વેજમાં પીણે ગામડાઓમાં ફરીએ પછી ત્યાં આગળ પ્રભાત ફેરી કરીએ એટલે સારા સારા જેને કે ને ધાર્મિક ભજનો ગાઈએ અને ગામડાના લોકો અવેર થાય અને પછી એ લોકો અમારી સત્સંગની વ્યવસ્થા કરે કે આ ગામમાં આ જગ્યાએ તમે આવજો કોઈના ઘરમાં હોય ક્યાં તો ગામના ચોરાઓ પર હોય ક્યાં તો મંદિરમાં હોય વગેરે વગેરે સરપંચને ત્યાં બી હોય આવું બધું એમ કરતાં કરતાં અમે મોટા થયા એટલે દાદા ભગવાનની એક જ વસ્તુ હતું કે આ છોકરામાં કંઈક વિશેષ છે આટલા બધા કરતા એટલે દાદા ના 82માં પહેલી વખત અમેરિકા ગયા 82માં ફર્સ્ટ ટાઈમ એમની લાઈફમાં હું તો ગયો જ નથી હજુ અને 84થી 82, 83 અને 84 84, 85, 86, 87 5 વર્ષ ટોટલ ગયા 84થી દાદા મને કે તું મારી સાથે અમેરિકા આવ્યો તે વખતે મારા જેવા બાળ બ્રહ્મચારી દાદા ભગવાને જેમ આપણે સાધુ કહીએ સંન્યાસી કહીએ એમ એમને આપતા પુત્ર કહેતા હતા અમને બ્રહ્મચારી અમારો ભાઈ સાલેકો ચક્કો આપતા પુત્ર એટલે શું આપતો પુત્ર એટલે દાદા ભગવાનની ભાષામાં પહેલાં કહું પછી તમને સાદી ભાષા સમજો દાદા ભગવાને કીધું આપતો પુત્ર એટલે વ્યવહાર અને આધ્યાત્મ માર્ગમાં વિશ્વાસ કરવા યોગ્ય વ્યક્તિ વ્યવહારમાં એટલે એને બધું જ કહેવાય એને બધું પૂછાય એનો દુરુપયોગ ના કરે વિશ્વાસ કરવા યોગ્ય એને આપતો પુત્ર અને સામાન્ય ભાષામાં સામાન્ય પબ્લિક સમજી શકે એના માટે આપતો પુત્ર એટલે એ કે પોતાનું બાહ્ય જીવન જગત માટે અગરબત્તીની જેમ બાળીને બીજાને સુવાસ આપવાની અને આંતરિક જીવન એ માત્ર પોતાના સ્વકલ્યાણ માટે આંતરિક જીવન પોતાના કલ્યાણ માટે અને બાહ્ય જીવન લોકકલ્યાણ માટે અને એની અંદર કોઈ પ્રકારની અપેક્ષા રાખવી નહીં પછી જ્ઞાનીની વ્યાખ્યામાં બધું પાછું આવશે એટલે આ રીતની એક વ્યાખ્યા સમજ છે આખી બ્રહ્મચર્યની મેઇન કન્ડિશન છે અને સત્સંગ માટે ગામ ગામે ગામ અથવા દેશ વિદેશમાં ફરવું આ એનો બીજો ઉદ્દેશ છે એટલે આવી રીતે અમારા જીવનની યાત્રા શરૂ થઈ દર વખતે દાદા કહે કે તું મારી સાથે અમેરિકા આવે એમાં હું 32 આપતો પુત્ર કેટલા હતા અમે 32 પાછો હું કેવું દાદા હજુ મને વિચાર આવતો નથી અને હું ના કહું તો પણ બીજાને ઓપ્શન ના આપે આ રહસ્ય પછી તમને ખબર પડશે પહેલાં વર્ષે આવું થયું મને પૂછ્યું મેં ના પાડી બીજા વર્ષે પૂછ્યું એમને જવાનું હોય થોડા સમય પહેલાં જાહેર પ્રસંગમાં જ પૂછે પાછા કંઈ ખાનગીમાં નથી આ બધું પૂછ્યું પબ્લિકમાં જ કે તું આ વખતે આવીશ ને મેં કહું દાદા હજુ મને વિચાર આવતો નથી
એ દાદા વારંવાર કહેતા હતા, તને ફોરેન જવાનો વિચાર ક્યાંથી આવે? તું છેલ્લા ચાર અવતારથી આચાર્ય છું. શું કીધું? છેલ્લા ચાર અવતારથી તું આચાર્ય છું. ક્યાં એટલે તને આવો વિચાર તો આવે જ નહીં. તું આચાર્ય છું એવું તો કેટલી વખત કીધું એમને, સો મેની ટાઈમ્સ ઇન પ્રેઝન્સ એન્ડ ઇન એબસન્ટ ટુ. એવું નહીં કે મારી હાજરીમાં, મારી હાજરી કરતાં મારી ગેરહાજરીમાં મારા માટે દાદાએ ઘણી બધી વાતો કરી. મારી હાજરીમાં 10%, મારી ગેરહાજરીમાં 90%, જે લોકોએ મને કીધી. જ્યારે મેં જ્ઞાન લીધું 78 જૂનમાં, અને ખેસીભાઈ સકળ સંગપતિ અમારા છે એમને કહે છે કે આપણા સંઘની અંદર આચાર્ય કક્ષાનો છોકરો આવે આપણા સંઘનું સદભાગ્ય કહેવાય ને. ત્યાર પછી બીજું વાક્ય પૂછ્યા, હું જે જ્ઞાન આપું છું એ જ્ઞાન તો ઘરથી મેં લઈને આવ્યો છે, અનુભવ બાકી છે. શું બોલે? હું જે જ્ઞાન આપું છું એ જ્ઞાન તો ઘરથી મેં લઈને આવ્યો છે, અનુભવ બાકી છે. અનુભવ એટલે અલ્ટિમેટ ટ્રુથ, બેઝ છે એની પાસે. શું છે? જેટલા વર્ષ દાદાજી અમેરિકા ગયા, 5 વર્ષ ગયા, પહેલા વર્ષ છોડીને ચારે 4 વર્ષ દાદા બોલ્યા કે તું મારી સાથે અમેરિકા આવ્યા. છેલ્લે 85 86 નવસારીમાં એમની ગુરુ જન્મજયંતિ દાદાની, 86 87 એમની લાસ્ટ ટ્રીપ હતી. ત્યારે દાદા 86 પાછું ફેરથી બોલાવ્યો મને કે તું આવું તમારી સાથે આવીશ ને અમેરિકા. દાદા હજુ વિચાર નથી આવતો મને. દાદા કે તમને શું વિચાર આવે છે? મેં કુદા એવો વિચાર આવે છે કે હિન્દુસ્તાનની અંદર, ભારત વર્ષની અંદર પગપાળા કરી લોકોને આ વિજ્ઞાનનું માર્ગદર્શન આપવું, ફકીર તરીકેનું જીવન જીવ્યું. કેવું? ભૌતિકતા વાળું નહીં. આવો વિચાર મને આવે છે. દાદા કે તને એવો વિચાર આવે ને, તું આટલા અવતારથી આચાર્ય હોય એટલે તને પેલો વિચાર આવે નહીં. એની 86 પણ હું ના ગયો. દાદાની 87 છેલ્લી ટ્રીપ હતી, અને નવેમ્બરમાં એમનો જન્મદિવસ આવે છે દાદાનો. એટલે 86 એમનો છેલ્લો જન્મદિવસ હતો પબ્લિકમાં ઉજવાયેલો. 87 આવ્યા પછી એમની હેલ્થ સારી નથી, એટલે એ 87 એમની યાત્રા અમેરિકાની છેલ્લે છે. તો અમેરિકાની અંદર પણ લાસ્ટ ટ્રીપમાં દાદાએ કેલિફોર્નિયાની અંદર બોલ્યા કે અમારું તો આ પૂછ્યું, એમને એક્સિડન્ટ થયો હતો, પછી આખું શરીર નીચો હોઈ ગયું હતું, બ્લડ બહુ નીકળી ગયું હતું, અને જ્ઞાનીઓ બ્લડ બીજાનું લે નહીં કારણ કે પરમાણુ બદલી જાય. કા ના લેતું એમને, ડૉક્ટરે કીધું કે તમે નહીં લો તો એટ ધ એજ ઓફ 80 રિકવરી થવું બહુ ડિફિકલ્ટ છે. પણ જે કંઈ પ્રિન્સિપલ્સ હશે એમના એટલે પ્રમાણે એમ ના લીધું, શરીર ઘસાતું ગયું. અને 87 છેલ્લે છેલ્લે ત્યાં બોલ્યા અમેરિકામાં કે અમારું તો આ પૂઠ્યું કામ નથી કરતું, પણ અમદાવાદમાં વાણિયાનો દીકરો છે. શું બોલ્યા? નામ નતા બોલ્યા અમારું, વાણિયાનો દીકરો છે. એને ઝીણા ઝીણા પ્રશ્નો પૂછજો, એ બધા પ્રશ્નોના જવાબ આપશે. અમારું તો આ શરીર કામ કરતું, શરીર જગ્યાએ ચરોતરી ભાષામાં પૂઠ્યું બોલ્યા, પૂઠ્યું અમારું પૂઠ્યું કામ નથી કરતું. અને ખરેખર એમની હેલ્થ સારી નથી. આ દાદા ભગવાન સાથેનો મારો જે મેઇન જે પરિચય છે એ મેં તમને કીધું. દાદા ભગવાન પાસે જેટલી વખત સત્સંગમાં ગયો, 11 વર્ષ એમની સાથે મારે સત્સંગમાં જવાનું યોગ પાછું, 77 થી 88 2 જાન્યુઆરીનો દેહ વિલય થયો જ્યાં સુધી, એમાં સાથે સાથે અમારું ભણવાનું જોબ અને દાદા પાસે જવાનું આવવાનું સામાજિક જવાબદારીઓ સાથે આવી રીતે આ આખી પ્રક્રિયા થઈ. દાદા પાસે જ્યારે હું બેસતો હતો કદાચ કેટલાક લોકોને આશ્ચર્ય લાગે કે આ માણસ પ્રશ્ન કેમ નતા પૂછતા, આટલા ઇન્ટેલિજન્ટ હતા એવું અત્યારે ફીલ થાય છે કે પ્રશ્ન કેમ નતા પૂછતા. મારું વિઝન ખાલી સાયન્ટિફિક હતું કે દાદાજી જે બોલે છે એમાં સાયન્સ શું છે એમાં મને રસ છે. એટલે આખા 2 કલાકના સત્સંગમાં મને 2 કે 3 વાક્ય મળે સાયન્સના, બાકી બધી થિયરી હોય. થિયરી એટલે એને એક્સપ્લેનેશન હોય, જે મારા માટે ઇમ્પોર્ટન્સ નથી, સામાન્ય પબ્લિક માટે હોય, મારા માટે નથી. એટલે દાદાની મોટા ભાગની વાતો જે રિપીટ થતી હતી જાહેર સત્સંગમાં, નવી નવી વ્યક્તિ આવે એટલે કેટલીક વાતો તો કોમન રિપીટ જ થાય, એટલે બાપાને સાયન્સ ના મળે. અને જે કંઈ બોલતા હતા એ મને સમજાતું હતું. દાદાને મળ્યા પહેલાં એમની આપ્તવાણી, જે મૂળ પુસ્તક પહેલી લખાઈ એમની, એમનું નથી લખી, એ જે બોલ્યા હતા એમાંથી સંકલન થઈને બહાર પડી. એમની બધી પુસ્તકો સંકલન થયેલી છે, એ ઇઝ નોટ રાઇટર, લેખક નતા કોઈ દિવસ. એમની જે કંઈ બોલ્યા એનું રેકોર્ડિંગ થયું,
એના પેપર ઉપર લાવી ગયું અને પછી સેટ કર્યું, સંકલન કર્યું. એમણે પોતે એક વાક્ય લખ્યું નથી ને કોઈ પુસ્તકમાં લેખક એ એમ પટેલ કે દાદા ભગવાન એવું છે નહીં, સંપાદક અને સંકલન કરતા. એટલે આ રીતે આખી જે પહેલી પુસ્તક હતી દાદા ભગવાનની, દાદા ભગવાન મળ્યા પહેલાં મેં વાંચી, એક ઈ બેઠકે વાંચી હતી, રાતના 9 થી 4 300 પાનની આસપાસ છે. મને અત્યારે એક્ઝેક્ટ પેજ નથી પણ એપ્રોક્સિમેટ આઈ થિંક મોર દેન 300 છે. એ પહેલી મેં વાંચી હતી પુસ્તક. એટલે આવી રીતે આ દાદાની જે મેં પુસ્તક વાંચી ત્યારે પણ મને એવું લાગ્યું કે આ પુસ્તકમાં કશું એવું નથી કે જે મને આકર્ષે, પણ બે શબ્દો મને બહુ ગમે એમના, ઓનલી 2 વર્ડ્સ આખી મેઇન આપતા મળી. અને એ બે શબ્દો એ મને ગમ્યા કે આધ્યાત્મ માર્ગ એ સાહેલ છે. જૈન ધર્મમાં હું ક્રિયાને મહત્વ આપતો હતો, રિચ્યુઅલ્સને, પણ આધ્યાત્મ માર્ગ જે સાયન્સ છે તેનું ઉઘાડ મને ત્યાંથી થયું, એમની ચોપડીમાંથી. અને બીજું વ્યવસ્થિત શક્તિ, આ એમની શોધખોળ છે, વ્યવસ્થિત શક્તિ. સમજાવું તમને, એટલે કે પહેલાં હું જૈન ધર્મમાં કર્મના સિદ્ધાંતને બિલીવ કરતો હતો. કયો સિદ્ધાંત? કર્મ, યા લો ઓફ કર્મ. કર્મનો સિદ્ધાંત હ્યુમન પૂરતો સીમિત છે એવી મારી માન્યતા હતી. પણ જ્યારે દાદા ભગવાનનું વ્યવસ્થિત શબ્દ છે એ હોલ યુનિવર્સ માટે છે. દેવલોક, મધ્યલોક, આપણે જે મધ્યલોકમાં છે, નરકલોક, આ 14 રાજલોકને કંટ્રોલ એન્ડ ગવર્ન બાય ધ લો ઓફ નેચર, જેનું નામ વ્યવસ્થિત શક્તિ, જેને ઇંગ્લિશમાં કહે છે સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ. એટલે હું આખો આ બે શબ્દ મને બહુ આકર્ષાયા એમના, બાકી બધી વસ્તુને હું જાણતો હતો. એટલે મારી આખું જીવન આવું ગયું. પછી જેમ જેમ દાદા ભગવાનનો પરિચય વધવા માંડ્યો, સત્સંગ સાંભળવા માંડ્યો, મારું પોતાનું ઓન દર્શન ખુલ્લું થતું ગયું. શું થઈ ગયું? અમારી ડેફિનેશન છે કે આ જગતમાં એક વ્યક્તિ બીજા વ્યક્તિને ડૉક્ટર ના બનાવી શકે, ચાર્ટર એકાઉન્ટ ના બનાવી શકે, લોયર ના બનાવી શકે અને ગાઈડ ના બનાવી શકે. ફક્ત બીજ હોય તો ઓપનર થઈ શકે, ક્રિએટર ના થઈ શકે. સત્ય છે, ઓપનર થઈ શકે. તમારામાં ડૉક્ટરનું બીજ ના હોય ને, નો ગોલ્ડ મેળવશો ને પ્રોફેસર, તોય ના બનાવી શકે. એટલે અમુક સેન્ટન્સ એવા યુનિક નીકળ્યા છે ને, યુનિક કહેવાય કે જે તમે કોઈ વાંચ્યા કે સાંભળ્યા ના હોય, પણ જ્યારે તમે સાંભળો ત્યારે લાગે ની વાત બરાબર છે. એટલે આવું એક વ્યક્તિ બીજી વ્યક્તિને ડૉક્ટર, લોયર, ચાર્ટર એકાઉન્ટન્ટ, એન્જિનિયર કે જ્ઞાની પણ ના બનાવી શકે, પણ બીજ હોય તો ઓપનર થઈ શકે. આ બધા ટીચરો, પ્રોફેસરો બધા ઓપનર જ થાય છે, ક્રિએટર નહીં. એટલે હા, એટલે આ આખી આ વાત કરી. એટલે આવી જીવનની અંદર ઘણી બધી વાતો એવી છે કે જે એબનોર્મલ હોય. અમે અમારા જીવનમાં કીધું છે આ જગતની અંદર નાનું નાનો જીવ હોય, મચ્છર એક્ઝામ્પલ તરીકે, અને મોટા મોટો મનુષ્ય સમર્થ, પાવરફુલ, સત્તા સંપત્તિથી, અથવા તો મોટા મોટા રહેલો દેવ ને ઇન્દ્ર મહેન્દ્ર, એમ નાના નાના જીવથી માંડીને મોટા મોટા જીવ પાસે એના કેટેગરી પ્રમાણે સામર્થ્ય છે. શું છે? પણ એક પણ જીવ પાસે, મનુષ્યથી માંડીને દેવલોક સુધીમાં કોઈ પણ જીવ પાસે સ્વતંત્રતા નથી. સામર્થ્ય છે, સ્વતંત્રતા નથી. આ વાક્ય યુનિક છે, સામર્થ્ય છે પણ સ્વતંત્રતા નથી. ધેટ ધ યુનિક, સમજાય છે? ઓબામા પાસે સામર્થ્ય ખરું, સ્વતંત્રતા નહીં. આપણા મોદી સાહેબ પાસે સામર્થ્ય ખરું, સ્વતંત્રતા નહીં. રામકૃષ્ણ મહાવીર પાસે સામર્થ્ય ખરું, સ્વતંત્રતા નહીં. દે ઓલ્સો ફેઇલ ઇન હિઝ લાઈફ એઝ પર ધ સર્કમસ્ટાન્સીસ. એટલે સ્વતંત્રતા નહીં. અને આ વાક્ય જો સમજાય, જ્યારે પણ બહુ બ્રોડ વિઝનથી સમજાય, એ જ વ્યક્તિના જીવનમાંથી ભીખ અને ભય ખલાસી જાય. કારણ કે આ જગતમાં કોઈ પણ જીવ સ્વતંત્ર રીતે આપનારો પણ નથી અને મારી પાસેથી સ્વતંત્ર રીતે લેનારો પણ નથી. આપનાર ને લેનાર બંને હિસાબ છે. માટે ભીખ છે ને, ભય છે ને. અને મારી વ્યાખ્યા છે, આ કળિયુગની અંદર જ્ઞાની કોને કહેવાય? જેને તમામ પ્રકારની ભીખ અને ભય ખલાસી ગયા એ આ કાળનો જ્ઞાની. શાસ્ત્ર જ્ઞાન હોય તે નહીં, ભીખ અને ભય ખલાસ થઈ ગયા હોય. સમજાય છે? ભીખ અને ભય ખલાસ થઈ ગયા હોય એ આ કાળનો જ્ઞાની. ભીખ ક્યારે રહે? મને કોઈ આપશે તો? એટલે એ આ જગતનું રહસ્ય જાણતો. ભય મારી પાસે લઈ જશે તો પણ રહસ્ય નથી જાણતો. કોઈ છે જ નહીં. મનુષ્યની દેહોમાં પણ સામર્થ્ય નથી. સામર્થ્ય એટલે સ્વતંત્રતા. આ ફોર્મમાં સમર્થ તો છે, આખી દુનિયાનો ઉછળી ચિકન નાખે,
એવું સામર્થ્ય છે, ફક્ત સ્વતંત્રતા નથી. કારણ કે આખું હોલ યુનિવર્સ છે એ લો ઓફ નેચરથી ચાલે છે. ચૌદેવ ચૌદ રાજલોક, આખું દેવલોક, છ દેવલોક, મધ્યલોક, સાત નરકલોક, આ ચૌદે રાજલોક કંટ્રોલ એન્ડ ગવર્ન બાય ધ નેચર એઝ પર ધ લો ઓફ નેચર. એટલે કોઈ વ્યક્તિ સમર્થ હોવા છતાં સ્વતંત્ર નથી. એટલે ઓટોમેટિક ભીખ અને ભય ખલાસી છે. અને પેલી વાતને વાત કરી હતી, શાસ્ત્ર જ્ઞાની અને અનુભવી જ્ઞાની અથવા તો આત્મજ્ઞાની, વોટ ઇઝ ધ લાઇન ઓફ ડિમાર્કેશન. જે લોકો શાસ્ત્ર વાંચે છે, શાસ્ત્ર સમજે છે અને શાસ્ત્રને સમજાવે છે, રિપીટ કરું છું, જે લોકો શાસ્ત્ર વાંચે છે, શાસ્ત્ર સમજે છે અને શાસ્ત્રને સમજાવે છે, એ બધા શાસ્ત્ર જ્ઞાની. શાસ્ત્ર વાંચે, સમજે અને શાસ્ત્ર જ સમજાવે છે, એ શાસ્ત્ર જ્ઞાની છે. આપણેમાં બે મત નથી. એ જે કંઈ પણ બોલે છે સબ્જેક્ટ ટુ સ્ક્રિપ્ચર, શાસ્ત્ર. તો અનુભવી જ્ઞાની કોણે કહેવાય? જે બોલે છે એનાથી શાસ્ત્ર બને છે. શું કીધું? પોતે અનુભવ કરેલો છે એમાંથી શાસ્ત્ર. કૃષ્ણ બોલ્યા ને એમાંથી ગીતા બની સાહેબ. સાચી. પણ કૃષ્ણ ચોપડીમાંથી ના બોલે. કૃષ્ણ બોલ્યા ને અનુભવમાંથી, એમાંથી ચોપડી બની. પણ એ ચોપડીમાંથી ના બોલે. મહાવીર ચોપડીમાંથી ના બોલે. રામ ચોપડીમાંથી ના બોલે. જે પણ સમર્થ પુરુષો હોય એ વાંચીને ના બોલે, પોતાના અનુભવને બોલે. અને એ જ્યારે બોલતા હોય ત્યારે 100% રિસ્પોન્સિબલ હોય. શું હોય? રિસ્પોન્સિબલ. એમ ના કે ભાઈ ચોપડીમાં લખ્યું છે હું શું કરું, એવું ના બોલે. એ સમર્થ પુરુષોના લક્ષણ નથી, એ ટીચરના લક્ષણ છે. શું છે? શાસ્ત્ર જ્ઞાની ઇઝ ઇક્વલ ટુ ટીચર. ટીચર એટલે ચોપડી પ્રમાણે ભણાવો, સિલેબસ પ્રમાણે, ચોપડી પ્રમાણે ભણાવો, એનું નામ ટીચર. અને પોતાના અનુભવની અનુભવની જગતને વાત કરી પોતાની જવાબદારી ઉપર, એ અનુભવી જ્ઞાની કહેવાય. ના, જગત અનુભવી જ્ઞાનીને ખોલે છે. શાસ્ત્ર જ્ઞાનીનું તો ઠેર ઠેર છે, બધા ધર્મોમાં છે. બધા ધર્મોમાં સાચી.